પાલનપુર તાલુકાના બાદરપુરા ગામના એક ઈસમને ગામના જ ઈસમ દ્વારા મારી નાખવાની ધમકી મળતા બનાસકાંઠા પોલીસ વડાને કરી રજૂઆત. પાલનપુર તાલુકાના બાદરપુર કાલુસણ ગામના રહેવાસી મુસ્તકીમ જુણકિયા નામના ઈસમને ગામના મહાજ નૂર મોહમ્મદ તાઉઆ નામના વ્યક્તિએ જાનથી મારી નાખવાની ધમકી આપતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. મુસ્તકીમ જુણકિયાને તારીખ 28/9/2020 રોજ સાંજના સુમારે કાણોદર ગામની એક હોટલ પર ચા પીવા બેઠા હતા. તે દરમિયાન તેમના જ ગામના મહાજ નૂર મોહમ્મદ દાઉઆ આવેલ અને કહેવા લાગેલ કે મક્કાની ટૂરના રૂપિયા મેં હજ યાત્રીઓ પાસેથી લીધેલા, તે બાબતે મારી સામે ફરિયાદ થયેલી અને હું જેલમાં જઈ આવેલો. જે બાબત તું જાણતો હતો તે ગામમાં કેમ કહ્યું કે હું જેલમાં ગયો હતો તે હકીકત ગામના લોકોને ખબર ન હતી. તે બધાને જણાવ્યું કે તેમ કહી મુસ્તકીમ જુણકિયા પર એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને જેમ તેમ ગાળો બોલવા લાગેલ અને તને હું બંદૂકની ગોળીથી ઉડાવી દઈશ તેવી ધમકી આપેલ તથા હું હમણાં 6 મહિના જેલમાં જઈ આવેલો છું તથા મુંબઈના મોટા મોટા ગુંડાઓ મારા કોન્ટેક્ટમાં છે, તને પૂરો કરી તારી લાશને પણ ઠેકાણે લગાવી દઈશ, તારા ઘરવાળાને તારી લાશ પણ હાથમાં નહીં આવે તેવી ધમકી આપતા મુસ્તકીમ જુણકિયા દ્વારા ડરના માર્યા ગામના ચોકમાં આત્મવિલોપન કરવાની કોશિશ કરેલ, પરંતુ ગઢ પોલીસ ઘટના સ્થળે આવી જતા તેની અટકાયત કરી દીધેલ. ત્યારબાદ મુસ્તકીમ જુણકિયા દ્વારા આ બાબતે પોતાની જાન જોખમમાં હોય તે માટે થઈ જિલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ આપી હતી. મહાજ દાઉઆ અગાઉ પણ કોઈ કેસમાં જેલમાં જઈ આવ્યો હોય તો પોલીસ તંત્ર તાત્કાલિક પગલાં લે તેવી અરજદારે માંગ કરી હતી. રિપોર્ટર પ્રદીપ પરમાર, છાપી. મારું નામ છે મુસ્તકીમ જુણકિયા, બાદરપુરા કાલુસણ રહેવાસી છું, દેશનો નાગરિક છું. કાલે કાણોદર સેન્ટ્રલ હોટલ પર મને એક નાસ્તા ચા પાણી કરવા ગયો હતો. બાદરપુરા કાલુસણ નૂર મોહમ્મદ દાઉઆનો છોકરો માજ મને કાલે 48 કલાકમાં બંદૂક મારવાની ધમકી આપી છે. સાથોસાથ બીજું એ બી કીધું છે, ગુંડાઓ પાસે તારે મર્ડર કરાવી નાખીશ. સાથોસાથ બીજું મને એ બી કીધું કે તું રાત્રે ગામો આવે તો હું રાત્રે ગામો આવ્યો તો આ લોકો લકડી લઈને બેઠા હતા સાહેબ, મને મારવાની ધમકી, મને જીવનો જોખમ છે, આ લોકો મોથા ભારે છે સાહેબ. સતો આ લોકો ઉપર એક્શન લેવામાં ના આવે હું પોતે આત્મહત્યા કરવા તૈયાર છું. અને આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર કાઢવા જઈ રહ્યો છું, સાથોસાથ કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર કાઢવા જઉં છું અને સાથો એસપી સાહેબને આવેદનપત્ર આપવા જઈ રહ્યો છું. સાથોસાથ મને એવી બી સમાચાર મળ્યા છે કે તું આવેદનપત્ર આપ્યા પછી હું જેલમાં જઈ જેલમાંથી છૂટીને આવીશ તો બી તારું મર્ડર કરાવીશ. મારો જીવનો જખમ છે અને બાદરપુરામાં રહેતે બી મને બીક લાગે છે. કાયદેસરની પોલીસ તપાસ થવી જોઈએ અને આ લોકો પર કડક કાર્યવાહી ન કરવામાં આવે તો મને જીવનો જોખમ છે. હું 8/10 પોતે આત્મહત્યા કરી દઈ, ચમ કે મારા જીવનો જોખમ છે, આ લોકો બંદૂક મારી તો મારો જીવનો જોખમ છે. તાત્કાલિક અને પોલીસ એક્શન લેવામાં આવે